નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું અમિત પટેલ, આપ સૌ મારી YouTube ચેનલ અમિત પટેલ સર ફિઝિક્સ માં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ના 11 માં પ્રકરણ ની અંદર દરેક થિયરીઓ જોઈ લીધી છે, દાખલાઓની શરૂઆત કરી છે અને હવે દાખલા આપણે લગભગ પૂરા થવાની તૈયારીમાં છે. અત્યારે બોર્ડ ઉપર બે દાખલાઓ લખ્યા છે, સ્વાધ્યાયનો 15મો અને સ્વાધ્યાયનો 16મો. એકદમ સરળતાથી થઈ જાય છે. આગળ જે ગણ્યું છે એ જ રીતે શું કરવાનું છે, દાખલો કેવી રીતે ગણાય છે એ એકદમ સિમ્પલ મેથડથી તમને દીકરાઓ અહીંયા મેં સમજાવી રહ્યો છું. ચાલો જુઓ, સ્વાધ્યાયનો 15મો દાખલો શું આપેલું છે. આપેલ કિસ્સાઓ માટે દ્વિભ્રુવી તરંગ લંબાઈની ગણતરી કરવાની છે. આપેલ કિસ્સા માટે દ્વિભ્રુવી જે તરંગ લંબાઈ છે, દ્વિભ્રુવી, તો એની અંદર પહેલું આપેલું છે 1 કિલોમીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતી 0.040 કિલોગ્રામ દળની બુલેટ, અને એનું શું શોધવાનું છે દીકરાઓ, તરંગ લંબાઈ. ચાલો પહેલા તો ઝડપ આપેલી છે, જરા જોઈએ કેટલી આપેલી છે, 1 કિલોમીટર પર સેકન્ડ એટલે 10^3 મીટર પર સેકન્ડ, અને આપણને જે દળ આપવામાં આવ્યું છે એ 0.040 kg, અને આપણે શોધવાની છે તરંગ લંબાઈ લેમ્ડા. તો દળ અને વેગને સમાવતું જે દ્રવ્યરાશિ સમીકરણ છે એને અનુરૂપ આપણી પાસે તરંગ લંબાઈનું સૂત્ર શું આવે, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h બાય p, બરાબર છે. p બરાબર આપણે શું લખીએ છે, h ઓપન લેમ્ડા, તો લેમ્ડા બરાબર શું થાય, h બાય p. p ની જગ્યાએ લખી દઈએ છે mv, બરાબર. ચાલો તો શું થશે સૂત્ર, 6.625 × 10⁻³⁴, અને એના છેદમાં આપણે લખીએ છીએ દળ 0.040 અને 10⁻³⁴. સાદુરૂપ આપવામાં આવે, આનો ભાગાકાર કરવામાં આવે, 6.625 / આપણે દાખલા તરીકે અહીંયા આપેલું છે તે પ્રમાણે હું કરીને બતાવું છું. ચલો જોઈ લો, અહીંયા આપણે ભાગાકાર કરીએ છે 6.625 / 0.04, તો એ જવાબ મને દીકરાઓ મળે છે 165.625 × 10⁻²⁷⁷ મીટર, અને પ્રમાણિત માપમાં લખવું હોય તો આપણે અહીંયા આન્સર કરી દઈએ છીએ, therefore અહીંયા જે તરંગ લંબાઈ આપણને માંગી છે એ તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 1.656, ડાબી બાજુ 2 પોઈન્ટ ઘસ્યા એટલે ઘાતની અંદર 2 નો વધારો થાય છે, 10⁻⁵ મીટર. આ આપણો આન્સર એ અહીંયા આવી જાય છે. દરેક આ જ ક્વેશ્ચનનો ઉપયોગ કરવાનો છે. તમે સરળતાથી આ દાખલો તમારી રીતે પણ ગણી શકો છો, આટલી સરળતાથી આ દાખલો આપણો થઈ જાય છે, બરાબર છે. ચાલો કે પહેલો ક્વેશ્ચન આપણો અહીંયા થઈ ગયો કે 1 કિલોમીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતી 0.04 કિલોગ્રામ દળની બુલેટની તરંગ લંબાઈ આટલી છે. એ જ પ્રમાણે દીકરાઓ આપણે અહીંયા બીજાની કેલ્ક્યુલેશન કરીએ છીએ, જોઈ લો શું આપ્યું છે અને એને આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો 1 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતો 0.060 kg દળ ધરાવતા બોલની વાત કરવાની છે. ચાલો અહીંયા ઝડપની વાત કરીએ છીએ 1 મીટર પર સેકન્ડ, દળની વાત કરીએ છીએ 0.060 kg ની વાત કરીએ છીએ, અને આપણે શોધવાનું છે
તરંગ લંબાઈ લેમડા ડાયરેક્ટલી ઇક્વેશન મૂકી દઈએ છે લેમડા બરાબર હવે લખી દેવું છું h ના છેદમાં mv 6.625 10^-34 દળ લઈ લેવાનું 0.060 અને વેલોસિટી આપેલી છે 1 ચાલો તો આપણે અહીંયા જે કિંમત આપેલી છે એનો ઉપયોગ કરીએ અને જવાબ કેટલો આવે તે જરા જોઈ લઈએ ચાલો તો શું કરીએ છે અહીંયા અહીંયા આપેલું છે 6.625 અને એના ડિવાઇડેડ કરના કે છે 0.06 તો જવાબ આપણને મળે છે 110.42 અને 10^-34 મીટર પ્રમાણિત માપમાં લખવું હોય તો એ પ્રમાણિત માપની અંદર આપણે આન્સર તરીકે અહીં લખી દઈએ છીએ કે આ જે માંગેલી તરંગ લંબાઈ છે એ લેમડા બરાબર આપણે લખી દઈએ 1.104 એક અને બે ડાબી બાજુ ગયા એટલે ઘાતમાં 2 નો વધારો આ આપણને અહીંયા આ આન્સર શું મળી જાય છે બી મળી જાય છે આ પહેલો અને આ બીજો આન્સર દાખલા ગણવાની અંદર કોઈ પ્રકારની વાત કરવામાં આવે ગોખણ પદ્ધતિની તો અહીંયા રિક્વાયર્ડ નથી થિયરીના સૂત્ર આપણને પ્રોપરલી આવડતા હોય તો દાખલા ગણવામાં શું તકલીફ પડે મને એ તો કહો કોઈ તકલીફ નહીં હોય ને નોર્મલી રેગ્યુલર જે થિયરી ચાલતી હોય એને અનુરૂપ જે સૂત્ર આવે એની એપ્લિકેશન કેવી રીતના થાય છે આપણે જોઈ લેવાની એમાં કા ગોખણ પદ્ધતિ આવે છે એમાં કા યાદ રાખવાનું માઇન્ડને સ્ટેબલ કરીને ખાલી કોન્સન્ટ્રેટ કરીને જે ચલાવવામાં આવે એના ઉપર ફોકસ કરવામાં આવે તો કોઈ વાંધો નહીં આવે ચાલો એ જ પ્રમાણે અંતિમ કરી નાખીએ છીએ શું આપ્યું છે જરા જોઈ લો 2.2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1×10^-9 કિલોગ્રામ દળ ધરાવતી રચકણ ધૂળની રચકણ છે અને એનું દળ આપ્યું છે 1.0×10^-9 કેજી અને આપણે દિશાઓ શોધવાની છે એની વેવલેન્થ તરંગ લંબાઈ શોધવાની છે તો કેવી રીતે શોધી શકાય સિમ્પલ એની સૂત્રનો ઉપયોગ કરીએ છીએ કે લેમડા બરાબર આપણે યુઝ કરવો હોય તો h ના છેદમાં શું આવે છે mv 6.625 10^-34 અને અહીંયા દળ આવે છે 10^-9 અને વેલોસિટીની વાત કરવામાં આવે 2.2 બરાબર ચાલો તો અહીંયા થઈ જશે 6.625 ડિવાઇડેડ બાય આપણે શું કરીએ છીએ 2.2 તો અહીંયા જે આપણને મળે છે 3.011 અને અહીંયા મળશે 4 અને 10^9 છે ઉપર 34 છે એટલે આપણને જે કિંમત મળે છે એમાં 9 ઉમેરી દઈએ એટલે આપણને જવાબ મળી જાય છે 10^-25 ઘાત એટલે અહીંયા જે તરંગ લંબાઈનો આન્સર આવે છે એ તરંગ લંબાઈ લેમડા બરાબર 3.01 બરાબર છે ઇન્ટુ 10^-25 મીટર અને આ આપણો આન્સર થઈ ગયો સી તો વિદ્યાર્થી મિત્રો કેટલી સરળતાથી દાખલો થઈ જાય છે એ તમે અહીંયા જોઈ શકો છો મેં તમને કીધું તે પ્રમાણે દાખલાને ગોખવાની કે એને કોઈ રીતે આ રીતે શું કહેવાય કે એને રટ્ટા મારવાની જરૂરિયાત નથી સરળતાથી આપણે ગણી શકાય છે સ્વાધ્યાયનો 15મો દાખલો ગણીને કમ્પ્લીટ છે જોઈ લો એને અનુરૂપ 16મો દાખલો કરી નાખીએ છીએ શાંતિથી જોઈ લો હવે સ્વાધ્યાયના 16મા દાખલાની વાત કરવામાં આવે છે એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે તો એ બંને માટે વેગમાન શોધવાનું છે એચની વેગમાન એ બંને માટે દીકરાઓ કેવું આવશે સરખું આવશે લેમડા બરાબર h /
p એટલે p બરાબર h upon lambda એ ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેનું વેગમાન દીકરાઓ કેવું હોય છે સરખું હોય છે બરાબર છે કારણ કે તરંગ લંબાઈ બંનેની સરખી છે ચાલો બીજો ફોટોનની ઊર્જા ફોટોનની ઊર્જાની વાત કરવામાં આવે તો આપણી પાસે સૂત્ર છે તરંગ લંબાઈ સાથેનું hc upon lambda અને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાની વાત કરવામાં આવે તો દીકરાઓ આપણી પાસે એનું જે ઇક્વેશન છે કે બરાબર હાફ mv સ્ક્વેર અને એના પરથી વેગમાન સાથેનો સંબંધ મારે મેળવવાનો છે તે હું તમને બતાવી દઉં છું ચાલો એ તરંગ લંબાઈ કેટલી આપેલી છે બંનેની તરંગ લંબાઈ સરખી છે એટલે અહીંયા લેમ્ડા બરાબર કયો કેટલા આપેલા 1 નેનોમીટર એટલે 10 ની માઈનસ કેટલી ઘાત થવાની -9 ઘાત મીટર ચાલો શું શોધવાનું છે એનું તો તેનું વેગમાન શોધવાની વાત કરવામાં આવી છે શું શોધવાનું છે વેગમાન દીકરાઓ વેગમાનને કેવી રીતે આપણે શોધી શકીએ છીએ બરાબર છે તો વેગમાન શોધવાની વાત કરવામાં આવે તો અહીં લખી દેવાનું કે અહીં આ ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેના વેગમાન કેવા થશે સમાન થશે ચાલો ધેરફોર કે ઇલેક્ટ્રોન અને ફોટોન માટેની જે આપણે વાત કરીએ છીએ કે ફોટોન માટે આપણે બતાવી લઈએ છીએ p અને એનું સૂત્ર જે આપણી પાસે જે છે લેમ્ડા બરાબર h upon p તો એની જે શું આવશે h upon લેમ્ડા h ની કિંમત મૂકી દઈએ છીએ 6.625 અને અહીંયા 10^-34 અને લેમ્ડા મને મળે છે 10^-9 એટલે દીકરાઓ અહીંયા જે બંનેના વેગમાનની વાત કરવામાં આવે છે એ વેગમાન આપણને દીકરાઓ કેટલું મળે છે ધેરફોર આ વેગમાન EE is equal to PP 6.625 34-34+9 એટલે આપણને મળી જાય છે 10^-25 ઘાત બરાબર છે 25 ને આપણે કરવામાં આવે 34 થઈ જશે બરાબર અને એકમ લખવો હોય તો આપણને એનો એકમ વેગમાનનો ન્યૂટન ઇન્ટુ શું આવે છે સેકન્ડ આવે છે તો આ આપણો બંનેના વેગમાનની વાત કરવામાં આવે અને એને અનુરૂપ આન્સર આપણને શું મળી જાય છે કે મળી જાય છે સમજ પડે છે આપેલ આપણે શોધી નાખ્યું વેગમાન હવે આપણે ફોટોનની ઊર્જા શોધવાની છે કોની ઊર્જા શોધવાની છે ફોટોનની ઊર્જા ચાલો ફોટોનની ઊર્જા એટલે અહીંયા બતાવી દઉં છું EP અને એનું સૂત્ર આવે છે hc upon lambda એકદમ સરળતાથી થઈ જાય દીકરાઓ ફોટોનની તરંગ લંબાઈ આપેલી છે એટલે એને અનુરૂપ આપણે તરંગ લંબાઈ તો બંને માટે કેવી આપેલી છે એક સરખી જ આપેલી છે બંનેની તરંગ લંબાઈની વાત કરવામાં આવે તો બંને માટે તરંગ લંબાઈ કેટલી આપેલી છે એક સરખી આપેલી છે અને એનો ઉપયોગ કરીને આપણે જે વાત કરવાની છે એની ફોટોનની ઊર્જા શોધવાની છે કિંમત મૂકી દો s ની કિંમત મૂકીએ છીએ 6.625 10^-34 c ની કિંમત 3×10^8 અને વેવલેન્થ જે આપણને આપવામાં આવી છે એ 10^-9 ચાલો તો આનું સાદુરૂપ આપવામાં આવે દીકરાઓ તો એ જવાબ અહીંયા કેટલો આવે છે તે હું તમને બતાવી દઉં છું ચાલો શું થવાનું તો 6.625 બરાબર (3) બરાબર એટલે જવાબ કેટલો આવે છે અહીંયા 19.875 શું આવવાનું 75 અને 10^8 કેટલી થવાની છે જરા જોઈ લો તો અહીંયા થશે 10^34 એની અંદર આપણે કેટલા ઉમેરવાના છે 8 અને એમાં પાછા કેટલા ઉમેરવાના છે 9 એટલે જવાબ આવે છે 10^-17 અને ઊર્જા એટલે જૂલ અને પ્રમાણિક માપમાં આપણે ફેરવવું હોય તો અહીંયા EP બરાબર 1.9875 10^-16 જૂલ આપણને મળી જાય છે આટલું આપણને જે મળે છે એ ફોટોનની ઊર્જા મળી જાય છે અને લાસ્ટ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શોધવાની છે એટલે ઇલેક્ટ્રોન માટે આપણને એના દળની જરૂરિયાત પડશે 9.1
10^-31 kg. ચાલો તેની ગતિ ઊર્જા શું આવે ની કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન અને એનું સૂત્ર આવે 1/2 mv². આપણી પાસે ઝડપ નથી આપણી પાસે વેગમાન છે તો વેગમાન સાથે એનું સૂત્ર આવશે v² ના છેદમાં pi સે બરાબર જ્યાં v² બરાબર શું આવે m² v² ચાલો કિંમત મૂક્યો જવાબ આપણને મળી જશે અહીંયા v² ની કિંમત બંને માટે કેવી છે 6.625 અને 10^-25 હોલ સ્ક્વેર 2×9.1 10^-31 શું આવવાનું 31 સાદરૂપ આપો જવાબ આવી જશે 6.625 × 6.625 બરાબર ભાગ્યા કેટલા કરવાના 9.1 અને ભાગ્યા કેટલા કરશે આપણે 2 કરીએ એટલે મને આન્સર મળી જાય છે 2.412 અને ઘાત ની વાત કરવામાં આવે તો 25 × 50 બરાબર છે કેટલા થવાના 50 અને એની અંદર આપણે ઉમેરીએ છે 31 એટલે જવાબ આવી જાય છે 10^-19 એટલે મિત્રો અહીંયા જે મને મળે છે ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા 2.412 10^-19 આ ઇલેક્ટ્રોન જે છે એને શું મળી જાય છે આપણને ગતિ ઊર્જા મળી જાય છે એટલે અહીંયા જે આપણને કિંમત આપવામાં આવી છે એને અનુરૂપ ખૂબ સરળતાથી આપણે આ દાખલો અહીંયા ગણી શકીએ છે અને કેવી રીતના સાદરૂપ આપ્યું એ પ્રોપરલી તમને બોર્ડ ઉપર બતાવ્યું છે તમારા વાલા વિદ્યાર્થી મિત્રો શાંતિથી બોર્ડ ઉપર જે બે દાખલા ગણ્યા છે એના દરેક સ્ટેપ તમારે સમજીને તમારી નોટબુક ની અંદર લખવાના છે જે કોઈ જગ્યાએ લખતા ન સમજ પડે તો તમે ડાયરેક્ટલી મને કોલ કરીને પૂછી શકો છો તો આજના માટે નીકળવા આપણે આટલું રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું ઓકે થેન્ક યુ